ओम शांति। 23/4/2023 आजना बाबाना मधुर महावाक्यों में बाबाए अपने ब्राह्मण आत्माओं ने खूब सुंदर वरदान आपे छे। अभ्यास नी एक्सरसाइज द्वारा सूक्ष्म शक्तियों ने जीवन में समावा वाला शक्ति संपन्न भव ब्रह्मा मानी बाळको मां रूहानी ममता छे। એટલે સૂક્ષ્મ સ્નેહના આવાહનથી બાળકોનું સ્પેશિયલ ગ્રુપ વતનમાં ઇમર્જ કરી શક્તિઓનો ખોરાક ખવડાવે છે। જેવી રીતે અહીં ઘી પીવડાવતા હતા અને સાથે સાથે એક્સરસાઇઝ પણ કરાવતા હતા, એવી રીતે વતનમાં પણ ઘી પીવડાવે અર્થાત સૂક્ષ્મ શક્તિઓની વસ્તુ અને અભ્યાસની એક્સરસાઇઝ પણ કરાવે। ત્રણેય લોકમાં દોડની રેસ કરાવે જેનાથી વિશેષ ખાતરી જીવનમાં સમાઈ જાય અને બધા બાળકો શક્તિ સંપન્ન બની જાય। આજે બાબાએ આપણને શક્તિશાળી બનવા માટેની ખૂબ સુંદર પાલના જે આપણને બ્રહ્મા માં આપે છે એ બતાવ્યું છે, એ વરદાન આપ્યું છે કે જ્યારે આપણે સૂક્ષ્મ શક્તિઓને જીવનમાં સમાવી લઈશું તો આપણે શક્તિ સંપન્ન બની જઈશું। પણ એ શક્તિ સંપન્ન બનવા માટેની વિધિ બાબાનો એટલો બધો સ્નેહ છે, પ્યાર છે, મમતા છે બ્રહ્મા બાબાની, એ મા સ્વરૂપની, કે આપણને આત્માઓનું એક ગ્રુપ, એ બાળકોનું એક ગ્રુપ બાબા વતનમાં ઇમર્જ કરે છે અને એની સૂક્ષ્મ પાલના કઈ રીતે કરે છે, એ ગ્રુપને ઇમર્જ કરીને બાબા એમને શક્તિશાળી ખોરાક ખવડાવે છે। જેવી રીતે આદિ સમયમાં સાકાર બાબા જ્યારે હતા ત્યારે બાળકોને શક્તિશાળી બનાવવા માટે, સ્ટ્રોંગ બનાવવા માટે ઘી પીવડાવતા, એક્સરસાઇઝ કરાવતા, એવી જ રીતે સૂક્ષ્મમાં પણ વતનમાં બાબા બાળકોના ગ્રુપને ઇમર્જ કરીને, ખાસ કરીને સૂક્ષ્મ શક્તિઓનું ઘી પીવડાવે છે। સૂક્ષ્મ શક્તિઓ બાબા આપણી અંદર ભરે છે આપણને શક્તિશાળી બનાવવા માટે, એ ઘી પીવડાવે છે અને સતત અલગ અલગ અભ્યાસની એક્સરસાઇઝ કરાવે છે અને એક્સરસાઇઝની સાથે સાથે આપણને ત્રણેય લોકોની રેસ પણ કરાવે છે, દોડ લગાવરાવે છે, જેના આધારે આપણે શક્તિશાળી બનીએ, જેનાથી વિશેષ ખાતરી આ બધી વાતો આપણા જીવનમાં સમાઈ જાય અને શક્તિ સંપન્ન આપણે બની જઈએ। તો બાબાની આપણા બાળકો પ્રત્યેની કેટલી મમતા અને પ્રેમ છે જે આજે પણ અવ્યક્ત થયા પછી વતનમાં બેઠા બેઠા આપણી સૂક્ષ્મ સ્વરૂપે પાલના કરે છે, ખવડાવીને, પીવડાવીને, એક્સરસાઇઝ કરાવીને। તો આજે આખો દિવસ એ પાલનામાં આપણે પલી રહ્યા છીએ એવો અનુભવ કરીએ કે બાબા આપણને કેટલી બધી શક્તિઓનું ઘી પીવડાવી રહ્યા છે, સાથે સાથે એક્સરસાઇઝ કરાવી રહ્યા છે, અલગ અલગ અભ્યાસ અને રેસ પણ કરાવી રહ્યા છે, સેર પણ કરાવી રહ્યા છે, એવો અનુભવ કરીને આપણે શક્તિશાળી બનવાનું છે। ઓમ શાંતિ।